आज एक बहुत सरस फिल्म दहन, ऋतुपर्ण घोष नी आ फिल्म बंगाली मां छे, अंग्रेजी सबटाइटल आपेला छे, पण धारो के सबटाइटल नहीं वाँचो तो पण बहु मुश्किली पड़े नहीं, इतली बधी सरस फिल्म छे। एक समय हतो ज्यारे हूँ 15-20 छोकरियों भेगी करी अने आ फिल्म बतावती हती। हमेशा आपणे जे नारी स्वातंत्रनी वातो करीए छे एने केटली झीणी नजरे आ दिग्दर्शक जुए छे ए एनी कमाल छे। एक करता वधारे आंतरराष्ट्रीय पुरस्कारों मेळवी चुकेली बंगाली फिल्म दहनना दिग्दर्शक छे ऋतुपर्ण घोष। उत्तम बंगाली फिल्म, उत्तम स्क्रीन प्ले, उत्तम अभिनेत्रीओ, बे अभिनेत्री ने आमा पुरस्कार मळ्या छे। आवा राष्ट्रीय पुरस्कारों मेळवी चुकेली दहन फिल्मनी वार्ता सुचित्रा भट्टाचार्य लखी छे। स्त्री देह मळवाने कारणे वेठवी पड़ती वेदनानी वात करती आ फिल्मनो विषय जराय नवो नथी, पण माउजत बहुज जुदा प्रकारनी छे। हूँ फिल्म कलानी जानकार छु एवो दावो क्यारे नथी करती, पण मने जे फिल्म गमे एनी वात 10-15 ने सुधी पहोंचाडवानुं मने गमे छे। फिल्मना पात्रो आ प्रमाणे छे: रोमिता एटले ऋतुपूर्णा सेनगुप्ता, पलाश अभिषेक चेटर्जी, रोमितानो पति शोभन, जे पलाश छे रोमितानो पति छे, शोभना सरकार, इंद्राणी हालदार जेने आखी फिल्ममां झीणू कहे छे, जे शिक्षिका छे तुणीर, संजीव दास गुप्ता ए झीणूनो थनारो पति छे, झीणूनी दादी सुचित्रा मित्रा जेनी आ रोमिताની નણંદ મમતા શંકર, ટ્રીના અદિતિ ચેટર્જી અને હુમલો કરનાર રોહિતની એ વાગદત્તા છે। સ્ત્રી ભણતી થઈ, કમાતી થઈ, સમાજ સામે હુંકાર કરતી થઈ, એકલી રહેતી થઈ, એટલે એ સ્વતંત્ર થઈ ગઈ એવી આપણે માત્ર વાત કરીએ છીએ, હકીકત જરાક જુદી છે। આ ફિલ્મની બંને નાયિકા રોમિતા અને ઝીણું એક અકસ્માતના કારણે અચાનક વાસ્તવની ભોંય પર પટકાય છે, ત્યારે એમની સાથે સાથે મને અને તમને પણ સમજાય છે કે સ્ત્રીની હાલતમાં આજે આટલા વર્ષો પછી પણ કશો ફરક પડ્યો નથી। એની હાલત હતી એવી ને એવી જ છે। સ્ત્રી ગમે એટલી ભણેલી હોય, કમાતી હોય, તો પણ કેટલી બધી બાબતે પુરુષ એને પોતાની મરજી અનુસાર વર્તવા માટે મજબૂર કરતો જ આવ્યો છે। ક્યારેક એ આવું લાગણીની ભૂમિકાએ કરે છે, દાખલા તરીકે તુણીર જે કરે છે ઝીણું સાથે, અને ક્યારેક બળજબરીથી કરે છે પલાશ જે રોમિતા સાથે કરે છે, અને એટલે જ કદાચ ઝીણુંને એનો ભાઈ જોન ઓફ આર્ક ભેટમાં આપે છે। ઝીણુંની દાદી એને કહે છે, ફરી એકવાર તું જોન ઓફ આર્ક વાંચી જા, તને એમાં એવું ઘણું બધું મળશે જેમાં આજે આટલા વર્ષો પછી કશો ફરક પડ્યો નથી। સ્ત્રીનો દેહ એની સૌથી મોટી મર્યાદા બની રહે છે હંમેશા। છેડતી, શારીરિક હુમલો કે બળાત્કારનો ભોગ બનતી સ્ત્રીને જાત ભાતના પ્રશ્નો વડે ખોતરનારા કદી એ વિચારતા નહીં હોય કે સ્ત્રી પર શું વીતી હશે અને આ પ્રશ્નોથી શું વીતતી હશે। આવા પ્રશ્નો પૂછવામાં તકલીફ એટલે થાય છે કે સ્ત્રીઓ વધારે મોખરે હોય છે। ફિલ્મની વાર્તા સાવ સીધી સાદી છે। રોમિતા પૈસાદાર મા બાપની દીકરી છે, એ સીધા સાદા ટિપિકલ બંગાળી ઘરમાં એને પરણાવેલી છે। એનો પતિ પલાશ નોકરી કરતો, સતત સિગરેટ ફૂંકતો એક સરેરાશ મધ્યમ વર્ગીય બંગાળી યુવાન છે। પતિ પત્ની ફિલ્મ જોવા જાય છે, પાછા ફરતી વખતે અમીર બાપની બગડેલી ઓલાદ જેવા ચાર છોકરા રોમિતાની છેડતી કરે છે। વચ્ચે પડતા પલાશને ઢોરમાર મારી રોમિતાને ઘસડીને બાઇક પર લઈ જવા મથે છે। રોમિતા ફાટેલા અવાજે રાડો પાડી પડીને થાકી જાય છે, પણ રસ્તે જનારા કોઈ મદદ કરવા ઊભા રહેતા નથી। એ સમયે ઓટોરિક્ષામાં જતી એક યુવતી જે ઝીણું છે, શોભના સરકાર શિક્ષિકા છે,
એની સાથે બેઠેલા બે અજાણ્યા પુરુષ અને રિક્ષાવાળાના વારવા છતાંય વચ્ચે કૂદી પડે છે. થોડાક ધક્કા થોડોક માર ખાઈને પણ એ રોમિતાને છોડાવે છે. પેલા છોકરા નાસી જાય છે. કંઈ નથી થયું, કંઈ આશ્વાસન આપતી રોમિતાના કપડાં ઠીકઠાક કરતી એ યુવતી આગ્રહ કરે છે એટલે રોમિતા અને પલાશ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવે છે. ને હંમેશા થતું આવ્યું છે એમ કુટુંબના દબાણને વશ થઈ રોમિતા કોર્ટમાં ગુનેગારોને ઓળખવાની ના પાડી દે છે. પેલી શિક્ષિકા ઝીણું જે એકલી જજુમી અંગત સંબંધના ભોગે એ આ મૂલ્યોની લડાઈ છોડવા તૈયાર નહોતી, પણ એની આંખ સામે પેલા ચારેય નિર્દોષ છૂટી જાય છે. અહીં માં માં એવું સંબોધન કરીને પ્રશ્ન પૂછતો વકીલ શિક્ષિકાનું ચારિત્ર શંકાસ્પદ છે એવું કેસના અંતે પુરવાર કરે છે. કુટુંબ કે સમાજ જેને નજીવી વાત કહીને અવગણે છે એવી સાવ ઝીણી ઝીણી વાતો પર દિગ્દર્શકે બિલકુલ ધ્યાન આપ્યું છે. ભાષા બંગાળી છે પણ સશક્ત અભિનય અને બોલવાની ઝડપે જ ફરતા અંગ્રેજી સબટાઇટલને કારણે આપણને કશું ચૂકી ગયાની લાગણી ભાગ્યે જ થશે. સાવ અર્થ વગરની સાઉથની ફિલ્મો અને બીજી ફિલ્મોનું ડબિંગ થાય ત્યારે મારા જીવન એવું થાય કે આવી સરસ ફિલ્મોનું હિન્દી ડબિંગ કેમ નહીં થતું હોય. રોમિતા પર થતા હુમલા દરમિયાન આસપાસના લોકોની વાતચીત પ્રતિક્રિયા કે પછી અપરાધી રોહિતની વાગદત્તા ટ્રીનાની વાત કે અંતે કોર્ટના દ્રશ્યો, સમાંતર દ્રશ્યોની સંકુલ ગૂંથણીમાંથી દિગ્દર્શકને અભિપ્રેત સૂર આપોઆપ પ્રગટતો થાય. નાનામાં નાનું પાત્ર પણ આપણા મન પર એક અમિટ છાપ મૂકી જાય છે. ફિલ્મના આરંભે વાઘ પર સવાર અંબા દેખાડવામાં આવે છે. સ્ત્રી શક્તિ છે એવા પ્રતીકથી આરંભાતી ફિલ્મ સ્ત્રીની નરી લાચારી જ દર્શાવે છે. ફિલ્મના આરંભે રોમિતા એની દીદીને પત્ર લખી રહી છે. રોમિતા પછીથી આવા બે પત્રો લખે છે જેને એ પોતાનું ઘર માની બેઠી હતી. એ ઘર બદલાયેલા સંજોગોમાં કઈ રીતે છૂટતું જાય છે, એક દુર્ઘટના કઈ રીતે એના જીવનને તળે ઉપર કરી નાખે છે એ એના આ પત્રો દ્વારા પ્રગટ થાય છે. અહીં જે રીતે એક પછી એક દૃશ્યો રજૂ થાય છે એનો પાત્ર વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. પ્રથમ દૃશ્યમાં રોમિતા પત્ર લખી રહી છે, બીજા દૃશ્યમાં પેલી શિક્ષિકા પોતાની દાદીને મળવા જાય છે, ત્રીજા દૃશ્યમાં રોમિતા પલાશને ખરીદીએ જતા દર્શાવ્યા છે, ચોથું દૃશ્ય હજી ઘરે નહીં પહોંચેલી ઝીણુંના ઘરનું છે. અનેક દૃશ્યોના કોલાજથી ફિલ્મ આગળ વધતી જાય છે. રોમિતા સાથે થયેલી દુર્ઘટના પછી આ પાત્રો એકમેક સાથે સંકળાતા જાય છે. ફિલ્મ જોઈને પલાશ રોમિતા બહાર નીકળે છે ત્યારે વરસાદ પડી રહ્યો છે. રોમિતાને તાકતા લોકોને જોઈ પલાશ કહે છે, તારા જેવી સુંદર સ્ત્રી એ લોકોએ જોઈ નહીં હોય. એ સામેના રોડે સિગરેટ લેવા જાય ત્યારે ચાર જુવાનિયા એકલી ઉભેલી રોમિતાની મશ્કરી કરે અને પછી ઘસડીને એને બાઇક પર લઈ જવા મથે. દોડીને આવેલા પલાશને ઢોરમાર મારીને પાડી દે. અહીં સમાંતરે બે દ્રશ્યો બતાવ્યા છે. એસી કારમાં બેઠેલા બે પુરુષો આ દ્રશ્ય જુએ છે, ચિંતા પણ વ્યક્ત કરે છે, પણ મદદ કરવાની એમની કોઈ તૈયારી નથી. બીજી એક કારમાં એક યુગલ છે જે પતિ મદદ કરવા તૈયાર છે, પણ પત્ની તરત જ કહે છે, કેમ પેલી રૂપાળી છે એટલે તારે મદદ કરવા જવું છે, અને પેલો ટાઢો બોળ થઈ જાય છે. દિગ્દર્શક સ્ત્રીઓના નબળા પાસાને બતાવવાનું પણ ભૂલ્યા નથી. રડતી રડતી ફાટી ગયેલા સાદે મદદ માટે વિનંતી રોમિતાને કોઈ મદદ કરવા તૈયાર નથી ત્યારે ઓટો રિક્ષામાં અજાણ્યા પુરુષો સાથે જતી ઝીણું વચ્ચે કૂદે છે. માર ખાઈને પણ એ છોડાવે છે. પોલીસ થાણે ફરિયાદ પણ નોંધાવે છે. બીજે દિવસે છાપાઓ ચેનલો એના ફોટા દ્વારા આ સમાચાર ચમકાવે છે. રોમિતાના સસરા મીઠાઈનું પેકેટ લઈ એને મળવા જાય છે અને ગળગળા અવાજે કહે છે, તારું ઋણ હું નહીં ઉતારી શકું, તે અમારા કુટુંબની આબરૂ સાચવી છે.
પણ પછીથી એકલા હાથે વાત ભીડતી લડતી અંગત સંબંધને જોખમમાં મૂકતી ઝીણુને આ જ સસરા અહીં ફોન ન કરતો અમને આ કશામાં રસ નથી એવું પણ કહી દે છે। રોમિતા ને સ્કર્ટ ખરીદવા આગ્રહ કરતો એ સૌથી સુંદર સ્ત્રી છે એવું કહેતો પલાશ રોમિતા સાથે થયેલી દુર્ઘટના પછી સાવ બદલાઈ જાય છે। ઓફિસમાં થતી કાનફૂસી બે ધડક મોઢે પૂછાતા પ્રશ્ન એ માત્ર હુમલો હતો કે પછી બળાત્કાર થયેલો એને ભયાનક અકળાવે છે। સમાજ આબરૂ વિશે વિચારતા કોઈ રોમિતા પર શું વીતી રહી છે એ સમજવા તૈયાર જ નથી। રોમિતાને માત્ર એની નણંદ તરફથી સહાનુભૂતિ મળે છે। પલાશને આ ઘટનાનો ઉલ્લેખ કરવામાં પોલીસ સ્ટેશને જવામાં શરમ આવે છે। એને પેલી શિક્ષિકા પર પારાવાર ગુસ્સો આવે છે। એ માને છે કે જાણી જોઈને સસ્તી પબ્લિસિટી મેળવવા માટે જ એણે આ બધું કર્યું છે। રોમિતા સમજે છે કે પેલા નરાધમોના પંજાબમાંથી છોડાવવા માટે જ્યારે કોઈ તૈયાર નહોતું ત્યારે એ શિક્ષિકાએ એકલા હાથે ધક્કા અને ઠોંસા ખાઈને પણ પોતાને બચાવી હતી। રોમિતા સમજે ભલે પણ એ કશું બોલી શકે એમ નથી। પલાશ રોમિતા પર તાળું કે છે। ઓફિસના લોકો મને પૂછે છે કે ખાલી સતામણી થયેલી કે બળાત્કાર પણ થયેલો બોલ જોઈએ કયો સજ્જન પતિ આવા પ્રશ્નોના જવાબ આપી શકે। લોકો તો ત્યાં સુધી કહે છે કે તું પેલા છોકરાઓને તારા લગ્ન પહેલાથી જ ઓળખતી હતી તારે એમની સાથે અફેર હતો એવું પણ લોકો કહે છે। સ્તબ્ધ થઈ ગયેલી રોમિતાથી પૂછાઈ જાય છે પલાશ તું તો નથી માનતો ને આ બધું અને સ્પષ્ટ અવાજે પલાશ કહે છે હું તને લગ્ન પહેલા ક્યાં ઓળખતો હતો। રોમિતા બીજા એક પત્રમાં બહેનને લખે છે હવે આ ઘર માત્ર તારી દીદીનું ઘર નથી રહ્યું લોકોએ એને છાપે ચેનલે ચડાવીને જાણીતું કરી દીધું છે લોકોની પૂછપરછ તાક ઝાક ક્યાં જાઉં છું બસ ચાર દિવાલમાં પુરાઈ ગઈ છું બહારની દુનિયાને હું સાવ ભૂલી ગઈ છું। આપણને પ્રશ્ન થાય કે આવો શારીરિક અને પછીથી માનસિક ત્રાસ જેનો કંઈ વાંક નથી એવી સ્ત્રીના ભાગે જ કેમ જેણે અપરાધ કર્યો છે એ પુરુષ તો મોટે ભાગે નિર્દોષ છૂટી જતો હોય છે। બહેનને મળવા ગયેલી રોમિતા એને નોકરી અપાવવાનું કહે છે એ કહે છે અહીં તો હું ચોરની જેમ મોઢું સંતાડતી ફરું છું મારે અહીંથી ક્યાંક દૂર જતા રહેવું છે આ એક જ દુર્ઘટનાએ ઘરની સૌથી લાડલી રોમિતાનું બધું જ છીનવી લીધું છે એના છ જ મહિનાના લગ્નને જૂના કરી દીધા છે। સંબંધ બાબતે નિર્ભ્રાંત થઈ ચૂકેલી રોમિતાને આ બધા પછી પણ એના પિતા હજુય કહે છે એડજસ્ટ કરી લેવાનું સમાધાન કરી લેવાનું। રોમિતાની માં મોટા સારા વકીલને રોકવાની વાત કરે છે એ સાંભળતા જ પલાશ તાળું કહે છે અને રોમિતા અકળાઈને બાલ્કનીમાં જતી રહે છે। પલાશ વરાળે છે અમે ભલે ગરીબ હોઈએ અમારી પાસે ભલે ગાડી ન હોય પણ આબરૂ તો છે આવા કપડાં પહેરીને ત્યાં ન ઊભી રહે બોલાચાલી અતિ ઉગ્ર રૂપ ધારણ કરે છે પેલી તાળુકી ઉઠે છે તું તારી જાતને પુરુષ માણસ કહે છે ને તો કેમ તારી સામે પેલા ઘસડીને મને લઈ જતા હતા તું પુરુષ હોય તો બે દિવસથી કાન ફાડી નાખે એવા અવાજે વાગતા લાઉડસ્પીકરને બંધ કરાવ ને આવ્યો મોટો પુરુષ માણસ। રોમિતાના આ પડકારે પલાશને ઉશ્કેર્યો અને પુરુષપણું પુરવાર કરવા માટે સ્ત્રીના દેહથી ઉત્તમ બીજો રસ્તો કયો પેલા નરાધમોના બળાત્કારમાંથી બચી ગયેલી રોમિતાને પલાશના એના પતિના બળાત્કારમાંથી કોણ બચાવે। પલાશ બરાડતો જાય છે તું મારી પત્ની છે મારે જે કરવું હશે તે કરીશ સામે જો આડું ન જો તારો પતિ છું મેટ્રો સ્ટેશન વાળો તારો આશિક નથી મારી સામે જો। અતિશય પીડાથી રડતી રડતી રોમિતા આપણને વલોવી નાખે એવા અવાજે કહે છે જાણું છું કે તું પતિ છે એટલે જ તો કહું છું કે લાઈટ તો બંધ કર। માથે તોળાતા આ મોઢાને જોવાની જાણે કે એનામાં તાકાત જ નથી બચી। આ પ્રસંગ પછી રોમિતાનું મન સાવ ઉઠી જાય છે એને છૂટાછેડા લેવા છે પોતાને કેનેડા બોલાવી લેવા માટે એ બહેનને વિનવે છે એ નણંદને પણ સાથે આવવા કહે છે પણ નણંદનો જવાબ અદ્ભુત છે શું કરીશું જઈને
અને કેટલા દિવસ માટે જઈશું? અંતે પાછા તો હતા ત્યાંને ત્યાં જ આવવાનું છે ને? પૂજા વિધિ કરી ઘરને પવિત્ર કરનારા ઉપર અકળાવા સિવાય રોમિતા બીજું શું કરે? એને એક પ્રશ્ન થાય છે કે ઘર પવિત્ર કરવાની જરૂર પડી એટલે સ્ત્રીની પવિત્રતા, એના ચારિત્રનો સંબંધ માત્ર એના દેહ સાથે, એના આત્મા સાથે કોઈ લેવા દેવા નહીં? બળાત્કારનો આઘાત સહન કરતી સ્ત્રીના ભાગે પછીથી વધારે મોટા માનસિક આઘાત રાહ જોઈને ઉભા જ હોય છે. આ આખી ઘટના માટે જે જવાબદાર હોય છે એ પુરુષ સામે મોટે ભાગે ફરિયાદ થતી નથી, અને જો ફરિયાદ થાય તો એ છૂટી જાય નિર્દોષ, એવી સગવડ કાયદામાં છે. અહીં બધા છોકરા નિર્દોષ છૂટી જ જાય છે. રોમિતા ઘરના લોકો સામે ઝૂકી જાય છે અને કોર્ટમાં પેલાઓને ઓળખવાની ના પાડી દે છે. સમાંતરે અહીંયા ઝીણું અને તુણીર વચ્ચે પણ વાતચીત ચાલે છે. તુણીર એને કહે છે કે જે લોકોને પડી નથી એને તું શું કામ સાથ આપી રહી છે, પણ પેલી ના પાડે છે કે આ મારા મૂલ્યોની વાત છે. એ રડતા રડતા કહે છે, મારે નામ શહરત કંઈ નથી જોતું, હું તો મારા જેવી એક સ્ત્રીને મદદ કરવા ગઈ હતી કારણ કે એને કોઈ મદદ કરવા તૈયાર નહોતું. તુણીર હવે ઇમોશનલી બ્લેકમેલ કરે છે, તારા માટે મહત્વનું કોણ, હું કે રોમિતા? અને તો પણ ઝીણું કોર્ટમાં જાય છે. એની દ્રષ્ટિએ આ લડાઈ કોઈ એકની નહીં પણ દરેકે દરેક સ્ત્રી માટેની લડાઈ છે, અને એ લડવી જ જોઈએ એવું ઝીણું માને છે. વચ્ચે એક દ્રશ્ય એવું આવે છે જેમાં તુણીર ઝીણુંને કહે છે કે 18મી એક ફંક્શન છે અને તને બોલાવી છે, પેલી ના પાડે છે. તુણીર કાર્ડ બતાવે છે, એમાં એનું નામ છપાયેલું છે. તુણીરનો જવાબ છે કે મેં તારા વતી હા પાડી દીધી છે. સ્ત્રીને પૂછવાની જરૂર શી છે? આઘાત પામેલી ઝીણું રડી રહી છે ત્યાં જ ફંક્શન વાળાનો ફોન આવે છે અને તુણીર કહે છે કે હા ઝીણું આવશે. રોહિત છૂટી ગયો. એના માનમાં એની વાગદત્તા ટ્રીનાના મા બાપ એક પાર્ટી આપે છે, પણ ટ્રીના એક ધારી રડી રહી છે, એને આવા પુરુષ સાથે નથી પરણવું. રડતી રડતી એ માને વિનવે છે પણ મા તાળુકે છે. ટ્રીનાએ છાપા વાંચ્યા છે, એ ઝીણુંને પણ મળી છે. એ અતિ સ્પષ્ટપણે કહે છે, હું આવા માણસ સાથે જિંદગી કાઢવા તૈયાર નથી. પણ એનું કોણ સાંભળે? મા કહે છે, રોહિતે કહ્યું ને કે કશું નથી થયું તો માની લેવાનું, કશું નથી થયું, એને કંઈ નથી કર્યું. બાપનું કહેવું છે, જો એને સજા થાય તો અમે એની સાથે તને ન પરણાવીએ, પણ એને સજા થશે જ નહીં, એ કોનો દીકરો છે ખબર છે? અને લોકોની યાદશક્તિ આમ પણ ટૂંકી હોય છે, એ તરત ભૂલી જશે. સમાજ, આબરૂ, ઘર, પૈસો આ બધા વિશે વિચારતા મા બાપ ટ્રીનાની લાગણી સમજવા તૈયાર નથી. જો ભણેલ ગણેલ મા બાપની ભણેલી અલ્ટ્રા મોડર્ન દીકરીના પણ આ જ હાલ હવાલ હોય તો સ્ત્રીની છબી બદલાય છે એવું આપણે કહી શકીએ ખરા? કોર્ટના દ્રશ્યો સીધા નથી દર્શાવાયા પણ બધાને નિર્દોષ છોડી મૂકતો કોર્ટનો ચુકાદો આવી ગયો છે. ઝીણુંને સખત તાવ છે. તાવના ઘેનમાં કોર્ટના દ્રશ્યો એક પછી એક પસાર થાય છે, જેમાં વાહિયાત અને વરવી દલીલ કરતો વકીલ અને એની પ્રતિક્રિયામાં વારે વારે જાગી જતી ઝીણું આ આખો એના તાવના ઘેનમાં દેખાડાય છે. આટલી મોડી રાતે સાવ એકલી અજાણ્યા પુરુષો સાથે રિક્ષામાં બેસનારી આ સ્ત્રીનું ચારિત્ર બરાબર નથી એવું વકીલ સાબિત કરે છે. ઝીણુંને કેસ હારી ગયા પછી રોમિતાના પિતા મળવા આવે છે. એ કહે છે, રોમિતા સાચું બોલવા માંગતી હતી પણ એ બોલી ન શકી, એ પરણેલી છે, તને એની મુશ્કેલી નહીં સમજાય, બધા તારા જેવા હિંમતવાળા નથી હોતા, કદાચ અમે એનો ઉછેર બરાબર ન કરી શક્યા. હોઈ શકે દાદી ઝીણુંને સમજાવે છે તુણીર સાથે પરણાવવા માટે. ઝીણું પ્રશ્ન પૂછે છે, દાદી મારી જગ્યાએ તમે હોત તો તમે તુણીરને પરણ્યા હોત ખરા?
જવાબમાં હા કે ના કહેવાને બદલે દાદી કહે છે, તને ખબર છે હું કેમ ગ્રેજ્યુએટ ન થઈ? તારા દાદાને ડર હતો કે અમે બેઉ સરખા થઈ જઈશું, એટલે પછી હું જાણી જોઈને પ્રેગ્નન્ટ થઈ. મેં તારા દાદા સાથે તોય 50 વર્ષ કાઢ્યા, એના બાળકોને જન્મ આપ્યો અને ઝીણું કહે છે, પણ હું તો જેને પ્રેમ ન કરતી હોઉં એની સાથે જીવી ન શકું. તો દાદી કહે છે, કોણે કહ્યું કે હું તારા દાદાને પ્રેમ નહોતી કરતી? એમના સિવાય બીજા કોઈને મેં પ્રેમ કર્યો જ નથી, એટલે તો તમારા બધાના આટલા આગ્રહ પછી પણ હું આ ઘરમાં જ રહું છું. કદાચ આ બે વાત દરેક સ્ત્રી માટે સાચી છે, જેને ખરા હૃદયથી ચાહે છે એના માટે થઈને એ કોઈ પણ સમાધાન સ્વીકારી શકે છે. કદાચ આ નિસર્ગે આપેલી એની નબળાઈ છે અને એમાંથી મેધાવી સ્ત્રી પણ બચી શકતી નથી, અને એની આ નબળાઈનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવાનું પુરુષે ક્યારેય છોડ્યું નથી. દાદી પૂછે છે, તું તુણીરને કેટલો પ્રેમ કરે છે, એના વગર જીવી શકીશ? ઝીણું પાસે કોઈ જવાબ નથી. એકલી ચાલી જતી ઝીણુંના દૃશ્યની સમાંતરે રોમિતાને કાગળ લખતી બતાવાય છે. લખે છે, કદીક આ મારું ઘર હતું, એની બાલ્કનીમાંથી કદમનું ઝાડ દેખાતું. બાપે કહ્યું કે આ તારું ઘર અને મેં માની લીધું, બધાની કાળજી રાખી, બધાનું કહ્યું માન્યું, પ્રેસને ન મળી, કોર્ટમાં ખોટું બોલી, પલાશ ઊંઘ્યો અને હું જાગતી રહી. કેમ, પ્રેમ કે લાગણી માટે કે પછી 12x14 ઓરડીની સલામતી માટે? હવે આ લગ્ન ટકશે એવો મને ભરોસો નથી, પણ ન ટકે તોય મને કોઈ ફરક નથી પડતો. આખરે તો આપણે બધા એકલા જ હોઈએ છીએ, કોઈ સંબંધ પર ડિપેન્ડ થયા વગર એકલા જીવે જવું. હું ડરતી રહી એકલી થઈ જવા બદલ, પણ હું એકલી જ છું. રોમિતાનો પત્ર પૂરો થાય છે ત્યારે ઝીણું એકલી ચાલી જતી દેખાય છે અને ફિલ્મ પૂરી થાય છે. અહીં એવા કેટલાય પ્રસંગો, સંવાદો અને દૃશ્યો છે જેની સ્વતંત્ર રીતે વાત માંડીને કહી શકાય, સ્પર્શી જાય, વલોવી નાખે એવી ભાવવહી ક્ષણોના સાક્ષી થવા આ ફિલ્મ જોવી એ જ તમારા માટે એકમાત્ર ઉપાય, કારણ કે વર્ણન શક્ય નથી.